मित्रों, आज एक सबसे मोटी समस्या, जीवननी सबसे मोटी समस्या एटले खाली पेट अने खाली खिस्सू, आ जीवननी सबसे मोटी समस्या छे। मित्रों, एम कहेवाय छे कि पेट करावे वेठ। जो आपणू पेट खाली होय, आपणे कशुं खाधुं ना होय, तो आपने जीवन जीववानी मजा आती नहीं। खाली पेटे आपणे कंई पण करी सकता नहीं। टूंकमां एम कहेवामां आवे छे कि भोजन ए जीवननी खूब मोटी जरूरियात छे। भोजन वगर माणस जीवी शकतो नहीं। जो एनी पासे एनुं पेट खाली होय, ए भूख्यो माणस होय, तो भूख्यो माणस कंई पण करी शके छे। भूख्यो માણસ ચોરી પણ કરી શકે છે, ભૂખ્યો માણસ અનેક અનેક પ્રકારના અનર્થો કરી શકે છે। એટલે ખાલી પેટ એ સૌથી મોટી સમસ્યા છે। મિત્રો, આ ખાલી પેટને ભરવું હોય તો આપણી પાસે એનું એક જ સમાધાન છે કે આપણું ખિસ્સું ભરેલું હોવું જોઈએ। જો આપણા પાસે ખિસ્સામાં કંઈક હશે, મતલબ કે ખિસ્સામાં થોડા પૈસા હશે, તો આપણે પેટ ભરી શકીશું। પણ એની સાથે જો આપણું ખિસ્સું પણ ખાલી હોય, તો બે સમસ્યા સૌથી મોટી ઉત્પન્ન થાય છે કે જો ખિસ્સું પણ ખાલી હોય અને માણસ ભૂખ્યો પણ હોય, તો મનુષ્યના જીવનની આ સૌથી મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે। મિત્રો, જીવનની અંદર આપણે આપણું ખિસ્સું ભરેલું હોવું જોઈએ। જો ખિસ્સાને ભરવું હોય તો આપણે શું કરવું પડે? કંઈક પ્રકારનો વ્યવસાય કરવો પડે, કંઈક પ્રકારનું કામ કરવું પડે, કંઈક પ્રકારની મહેનત કરવી પડે, કંઈક ઉદ્યોગ કરવો પડે, બિઝનેસ કરવો પડે, બે પૈસા કમાવવા પડે। આજે આપણે પૈસા કમાવવા માટે પણ શરમ અનુભવીએ છીએ, ધંધો કરવા માટે પણ શરમ અનુભવીએ છીએ। પરંતુ મિત્રો, જીવનમાં કોઈ પણ કામ નાનું નથી, કોઈ પણ કામ મોટું નથી। ધંધાની અંદર શરમ ના હોવી જોઈએ। આપણે બે પૈસા કમાઈશું તો જ આપણું ગુજરાન ચાલશે ને ભાઈ। આપણે કશું ના કરીએ તો ભૂખે મરવાનો દિવસો આવે છે। એટલે તમે કંઈ પણ નાનો મોટો બિઝનેસ કરો, ધંધો કરો, વ્યવસાય કરો, કે જેના કારણે આપણી પાસે બે પૈસા આવે। આપણી પાસે બે પૈસા આવશે એટલે આપણું ખિસ્સું ભરાશે। આપણી પાસે ખિસ્સું ભરાશે એટલે આપણે જીવનની અનેક અનેક જરૂરિયાતો આપણે સંતોષી શકીશું। મેન તો જીવનની અંદર ખિસ્સું છે મિત્રો। આપણું ખિસ્સું ભરેલું હશે તો આપણું પેટ પણ ભરાઈ જશે। આપણી જીવનની જરૂરિયાતો જે છે, રોટી, કપડાં, મકાન, કપડાં પણ ખરીદી શકાશે, મકાન પણ ખરીદી શકાશે, પણ ખિસ્સું ભરેલું હોય તો। હવે મિત્રો, આજે જીવનની અંદર આપણે ખિસ્સું ભરવા માટે અનેક અનેક કામો કરીએ છીએ। કાળી મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પશુને પાળીએ છીએ, અને એમ કરીને આપણે પૈસા કમાયા અને ખિસ્સામાં આવ્યા પછી એક પૈસાનો આપણે દુરુપયોગ કરીએ, આપણે વિચાર કરતા નથી, આપણે લોભ અને લાલચની અંદર આપણા ખિસ્સાઓ ખાલી કરી દઈએ છીએ। આપણા ખિસ્સાઓ જે ભરેલા હતા, એ ભરેલા ખિસ્સાઓને આપણે વિચાર કર્યા વગર લોભ અને લાલચની અંદર એમ કે પૈસાનો વેડફી નાખીએ છીએ, પૈસાનો દુરુપયોગ કરીએ છીએ, અને પરિણામે આપણા ખિસ્સાઓ ખાલી થઈ જાય છે। અને ખિસ્સા ખાલી થવાથી પછી જીવનના અનેક કામો આપણા અટકી જતા હોય છે। આજે પૈસાના કારણે આપણા બધા કામો અટકેલા હોય છે। તો મિત્રો, જીવનની અંદર ખૂબ વિવેકથી પૈસાનો સદુપયોગ કરો કે જેથી કરીને જીવનમાં કોઈ અઘટિત ઘટના બને, કોઈ સમસ્યા સર્જાય, ત્યારે પૈસા એ આપણું સૌથી મોટું સાધન બની જાય છે। પૈસા એ સૌથી મોટો આપણો મિત્ર બની જાય છે। પૈસા હોય તો આપણે કંઈક કરી શકીશું। એમ કહેવાય છે કે પૈસાવાળો માણસ એ તો પાણીમાં પણ પાળ બાંધે,
એવી એક કહેવત છે, પૈસા હોય તો હાથમાં હોય તો રાતમાં, એમ કહેવામાં આવે છે. જો હાથમાં પૈસા હોય તો રાતોરાત માણસ શું ના કરી શકે. એટલે આ સમસ્યાની આ વિડીયોની અંદર વાત કરી કે ખાલી પેટ અને ખાલી ખિસ્સું. જીવનની અંદર ખાલી ખિસ્સું અનેક જાતની સમસ્યાઓ સર્જે છે. એટલે મિત્રો, તમે જો બે પૈસા કમાતા હોય, તમારી પાસે કંઈક આવતું હોય, આવક આવતી હોય, તો એનો સદુપયોગ કરજો. એટલો બધું ખિસ્સું ખાલી પણ ના કરી દો કે જેથી કરીને આપણે પેટ ભરવાના પણ ફાંફા પડી જાય. આપણી જરૂરિયાતો સંતોષવા માટે પણ આપણે બલખા મારવા પડે, એવું ના થવું જોઈએ. એટલે આ સમસ્યાનું સમાધાન અવશ્ય આપણે પોતે કરવાનું છે. આપણે આ જરૂરિયાત સૌથી મોટી જરૂરિયાત છે મિત્રો. આપણું પેટ જીવનની સૌથી મોટી જરૂરિયાત હોય કે અન્ન, માણસ ભોજન ના કરી શકે, માણસનો ભૂખમરો હોય તો આ માણસ શું ના કરી શકે. એટલે જરૂરિયાત એ આપણી પેટ છે, આના વગર આપણને ચાલતું નથી. સાંજ પડે એટલે જમવું તો પડે જ, ભોજન તો કરવું જ પડે. એક દિવસ ભૂખ્યા સૂવી ગયા, પાણી પીને ઊંઘી ગયા, પણ બીજે દિવસ તો જમવાનું જોઈએ ને, ત્રીજે દિવસ તો જમવાનું જોઈએ ને. એટલે ભોજન વગર આપણને ક્યાંય ચાલતું નથી. એ સૌથી મોટી જરૂરિયાત છે. અને એનું એક જ સમાધાન કે પૈસા હોય, મની હોય, તો એ પેટનો ખાડો પણ આજે આપણે પૂરી શકીએ છીએ. મિત્રો, આપણને ભગવાને ભગવાનની દયાથી, કુદરતની દયાથી, મહેરબાનીથી કંઈક ને કંઈક ખિસ્સામાં આપ્યું છે, અવશ્ય આપ્યું છે. આપણા ખિસ્સા ભગવાને અવશ્ય ભર્યા છે, પરંતુ એ ખિસ્સાનો કેવો ઉપયોગ કરવો, કેવો વિવેકથી ઉપયોગ કરવો, એ આપણા હાથની વાત છે. પૈસાનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, કારણ કે આજે આ માયાવી જિંદગીની અંદર, મોહ માયાની અંદર અનેક અનેક લોકોના ખિસ્સાઓ ખાલી થાય છે. ક્યાંક ડૉક્ટર ખાલી કરે છે ખિસ્સા, ક્યાંક પોલીસ સ્ટેશન ખાલી કરે છે, ક્યાંક ને ક્યાંક તમારી લોભ લાલચની વૃત્તિના કારણે, તમારા ખોટા વ્યસનને કારણે, તમારા ખોટા વ્યવહારના કારણે તમે આજે ક્યાંક ને ક્યાંક તમે ખંખેરાવો છો, તમારા ખિસ્સાઓને ખાલી કરો છો. એ ખિસ્સાઓ ખાલી ના થાય એનું ધ્યાન રાખજો, કારણ કે આજે આ દુનિયાની અંદર દરેક લોકો પૈસા પાછળ પડ્યા હોય છે. પૈસા માટે માણસ શું કરવા નથી તૈયાર થતો. દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. એટલે આની અંદર ખૂબ વિચાર કરીને તમે તમારા પૈસાને વાપરજો. જો તમે પૈસાની બચત કરી હોય તો ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. પૈસાને જેમ તેમ વેડફવું નહીં, સારી રીતે એનો સદુપયોગ કરવો. તો મિત્રો, આ સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને આ વિડીયો તમને પસંદ પડે તો તમારા મિત્ર મંડળને જરૂર શેર કરજો. આ સાથે